નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના પીરિયડની અંદર આપણે દક્ષિણ પાદમ પાઠનો આપણે અભ્યાસ કર્યો હતો, તો હવે એ પાઠની PDF ફાઇલ પણ તમને મળી ગઈ હશે અને એ પાઠમાં તમને ખ્યાલ પણ આવી ગયો હશે અને આશા રાખું છું કે તમે એનું લેસન પણ કરી નાખ્યું હશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે વધુ સમય ન બગાડતા આપણે ત્રીજા પાઠ તરફ પ્રયાણ કરીશું અને ત્રીજા પાઠનું નામ છે કરોમી. તમે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રથમ સત્રની અંદર એક કરોતી કરીને એક પાઠ આવ્યો હતો, બરાબર છે? કરોતી એ શું છે કે વર્તમાનકાળ પ્રથમ પુરુષ એક વચન થયું છે, અરે સોરી, કરોતી જે છે તે વર્તમાનકાળ ત્રીજો પુરુષ એક વચન છે અને કરોમી જે અત્યારે આપણે ભણવાનું છે એ વર્તમાનકાળ પ્રથમ પુરુષ એક વચન છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? કરોમી એટલે કરું છું, હું પોતે કરું છું, પોતાના માટે હું કરું છું, તો કરોમી. અને કરોતી એટલે શું કે તે કરે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો કરોમી અને કરોટીમાં તમને ખ્યાલ આવી ગયો, બરાબર? તો આપણે પ્રથમ સત્રની અંદર આપણે કરોતીનો અભ્યાસ કર્યો હતો, તો હવે આ પાઠની અંદર આપણે કરોમીનો અભ્યાસ કરીશું. અને કરોમી અને કરોતી આ બે શું છે, તો કે આ વર્તમાનકાળ પરસ્મયપદીના રૂપો છે. પ્રથમ સત્રની અંદર તમને મેં વર્તમાનકાળ પરસ્મયપદીના રૂપો કદાચ કરાવ્યા જ હશે લગભગ, અને ન કરાવ્યા હોય તો હું જોઈ લઈશ, વિડીયો કદાચ ન હશે તો પછી હું અત્યારે એક વિડીયો એનો વર્તમાનકાળ પરસ્મયપદીનો પણ તમને હું સમજાવી દઈશ, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો વર્તમાનકાળ પરસ્મયપદીના જે રૂપો છે એની અંદર મી વહ મહ સી તહ થ અને તી તહ અંતિ આ પ્રકારનો કોષ્ટક છે, યાદ કરો. જો તમને કરાવ્યો હોય તો વેલ એન્ડ ગુડ છે, નથી કરાવ્યો તો હું કરાવી દઈશ. તો હવે આપણે જોઈશું કરોમી. મમ નામ કિશોર, મારું નામ કિશોર છે. અહમ પાઠશાલામ ગચ્છામી, હું શાળાએ જાઉં છું. પાઠશાલા એટલે શાળા, હું શાળાએ જાઉં છું. તત્ર અહમ અભ્યાસમ કરોમી, ત્યાં હું અભ્યાસ કરું છું. કરોમી એટલે કરું છું, બરાબર? મારું નામ કિશોર છે, હું પાઠશાળામાં જાઉં છું અને ત્યાં હું અભ્યાસ કરું છું, બરાબર? બીજું ચિત્ર જુઓ. મમ નામ ખુશ્બુ, મારું નામ ખુશ્બુ છે. અહમ પુસ્તકાલયમ ગચ્છામી, હું પુસ્તકાલયમાં જાઉં છું. પુસ્તકાલય એટલે લાઇબ્રેરી, હું પુસ્તકાલયમાં જાઉં છું. તત્ર અહમ પુસ્તકમ પઠામી, ત્યાં હું શું કરું છું, પુસ્તક વાંચું છું. પુસ્તકાલયમાં શું કરવાનું હોય, પુસ્તક વાંચવાનું હોય. ત્રીજું છે, મમ નામ રાજેશ, મારું નામ રાજેશ છે. અહમ ક્રીડાંગણમ ગચ્છામી, હું રમતના મેદાનમાં જાઉં છું. ક્રીડાંગણમ એટલે રમતનું મેદાન. તત્ર અહમ ક્રીડામી, ત્યાં હું રમું છું. ક્રીડામી એટલે રમું છું. પછી છે, મમ નામ મહર્ષિ, મારું નામ મહર્ષિ છે. અહમ માતુલ ગૃહમ ગચ્છામી, હું મામાના ઘરે જાઉં છું. માતુલ ગૃહ એટલે મામાનું ઘર, હું મામાના ઘરે જાઉં છું. તત્ર અહમ માતામહમ નમામી, ત્યાં હું માતામહમ, માતામહમ એટલે માતાના પિતા, એને આપણે નાના કહીએ છીએ ગુજરાતીમાં, તો માતામહમ નમામી એટલે કે હું નાનાને નમન કરું છું, બરાબર? ત્યાર પછી છે, મમ નામ રમા, મારું નામ રમા છે. અહમ પ્રાર્થના મંદિરમ ગચ્છામી, હું પ્રાર્થના મંદિરે જાઉં છું. તત્ર અહમ પ્રાર્થના ગીતમ ગાયમી, ત્યાં જઈને હું શું કરું છું, પ્રાર્થના ગીત ગાઉં છું. પ્રાર્થના મંદિરમાં પ્રાર્થના ગીત જ ગાવાનું હોય ને વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી છે, મમ નામ પ્રવીણ, મારું નામ પ્રવીણ છે. અહમ જલાશયમ ગચ્છામી, હું જળાશયમાં જાઉં છું. તત્ર અહમ તરામી, ત્યાં હું તરું છું. મમ નામ પૂનમ, મારું નામ પૂનમ છે. અહમ ભોજનાલયમ ગચ્છામી, હું ભોજનાલયમાં જાઉં છું. તત્ર અહમ ખાદામી, ત્યાં હું ખાઉં છું. જુઓ ચિત્રમાં જોઈ શકો છો તમે કે ખાવા બેઠી છે, બરાબર? મમ નામ કૌશલ, મારું નામ કૌશલ છે. અહમ મિત્રમ સ્મરામી, આ અલગ આવે છે. જુઓ, અહમ મિત્રમ સ્મરામી, દર વખતે ગચ્છામી આવે છે કે હું માતાના ઘરે જાઉં છું, પુસ્તકાલયમાં જાઉં છું, પાઠશાળામાં જાઉં છું, પણ આમાં હવે જવાની વાત નથી. આમાં શું કરે છે, સ્મરામી. સ્મરામી એટલે સ્મરણ કરવું, યાદ કરવું. તો કે કહે છે કે મારું નામ કૌશલ છે, હું મિત્રને યાદ કરું છું. અહમ પત્ર લિખામી, હું પત્ર લખું છું, બરાબર? કોને પત્ર લખે છે, મિત્રને, કેમ કે મિત્રને યાદ કરે છે તો મિત્રને જ પત્ર લખતો હોય ને. મમ નામ પૂજા, મારું નામ પૂજા છે. અહમ ચિત્રશાલામ ગચ્છામી, હું ચિત્રશાળામાં જાઉં છું. તત્ર અહમ ચિત્રમ પશ્યામી, ત્યાં હું ચિત્ર જોઉં છું.
વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર ઘણા વિદ્યાર્થીઓ આનું ગુજરાતી એવું લખે છે કે હું ચિત્રશાળામાં જાઉં છું અને ચિત્ર દોરું, ત્યાં હું ચિત્ર દોરું છું, આવું લખે છે. પણ ચિત્ર દોરવાનું નથી, ચિત્રશાળામાં જઈને ચિત્ર જોઈ છે ફક્ત, બરાબર છે. આ ચિત્ર કલાખંડ નથી કે એમાં જઈને તમે ચિત્ર દોરી શકો, ચિત્ર કલાખંડમાં ચિત્ર દોરવાનું હોય, પણ ચિત્રશાલા જે છે, ચિત્રશાળાની અંદર એક ચિત્રનું પ્રદર્શન મૂકેલું હોય તે ફક્ત આપણે જોવાનું છે. તો એના માટે અહીં તમારે આનું ગુજરાતી કેમ લખવાનું કે મારું નામ પૂજા છે, હું ચિત્રશાળામાં જાઉં છું, તત્ર અહમ ચિત્રમ પશ્યામી, ત્યાં હું ચિત્ર જોઉં છું. પછી છે મમ નામ રૂપલ, મારું નામ રૂપલ છે, અહમ નૃત્યશાળામ ગચ્છામી, હું નૃત્યશાળામાં જાઉં છું, તત્ર અહમ નૃત્યામી, ત્યાં શું, ત્યાં હું શું કરું છું, નૃત્ય કરું છું, બરાબર છે, નૃત્યશાળામાં જઈને નૃત્ય કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પાઠ પૂર્ણ થાય છે, આશા રાખું છું કે પાઠમાં તમને સમજ પડી ગઈ હશે. તો વિદ્યાર્થી મિત્રો, એક વખત ફરીથી પાઠનું ફક્ત ગુજરાતી હું તમને સમજાવી દઈશ તો તમને વધારે સારી રીતે ખ્યાલ આવી જશે. તો વધુ સમય ન બગાડતા આપણે પાઠનું ગુજરાતી સમજીએ. મારું નામ કિશોર છે, હું નિશાળે જાઉં છું, ત્યાં હું અભ્યાસ કરું છું. પછી છે મારું નામ ખુશ્બુ છે, હું પુસ્તકાલયમાં જાઉં છું, ત્યાં હું પુસ્તક વાંચું છું. મારું નામ રાજેશ છે, હું રમતના મેદાનમાં જાઉં છું, ત્યાં હું રમું છું. મારું નામ મહર્ષિ છે, હું મામાના ઘરે જાઉં છું, ત્યાં હું નાનાને નમન કરું છું. મારું નામ રમા છે, હું પ્રાર્થના મંદિરે જાઉં છું, ત્યાં હું પ્રાર્થના ગીત ગાઉં છું. મારું નામ પ્રવીણ છે, હું જળાશયમાં જાઉં છું, ત્યાં હું તરું છું. મારું નામ પૂનમ છે, હું ભોજનાલયમાં જાઉં છું, ત્યાં હું ભોજન કરું છું અથવા તો ખાઉં છું. મારું નામ કૌશલ છે, હું મિત્રને યાદ કરું છું, હું તેને પત્ર લખું છું. મારું નામ પૂજા છે, હું ચિત્રશાળામાં જાઉં છું અને ત્યાં હું ચિત્ર જોઉં છું. અને મારું નામ રૂપલ છે, હું નૃત્યશાળામાં જાઉં છું અને ત્યાં હું નૃત્ય કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, પાઠનો અનુવાદ પણ તમને ખ્યાલ આવી ગયો હશે અને અનુવાદ એટલો બધો અઘરો પણ નથી, તમે તમારી જાતે પણ લખી શકો એમ છો. અને કદાચ જાતે ન લખી શકાય તો અત્યારે મેં તમને આખો અનુવાદ સમજાવ્યો છે તો તે સાંભળીને પણ તમે લખી શકો છો. અને આ સંસ્કૃત જે છે એ વાંચવું એટલું બધું કંઈ અઘરું નથી, ગુજરાતી જેટલું છઠ્ઠાનું સંસ્કૃત એકદમ ઇઝી છે. તમારે PDFની પણ આમ જોવા જોઈએ તો જરૂરિયાત નથી, પણ તેમ છતાં હું PDF ફાઇલ તો તમને આની પણ આપી જ દઈશ આવતા પીરિયડની અંદર. પરંતુ અત્યારે તમારે જાતે બની શકે એટલો લખવાનો પ્રયત્ન કરવાનો, જો આવડતું હોય ને તમે લખી નાખો તો વેલ એન્ડ ગુડ છે, જો ન લખાય તો પછી કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી, PDF ફાઇલ હું તમને આપી દઈશ. તો હવે આપણે જરાક ટિપ્પણી સમજી લઈએ અને ત્યાર પછી આપણે સ્વાધ્યાય સમજી લઈએ. ગુજરાતીની અંદર આપણે સ્વાધ્યાય સમજતા નથી, શા માટે, કારણ કે એની ઘણું લાંબુ હોય છે અને એની PDF ફાઇલ હોય છે ને, પછી છેલ્લે પુનરાવર્તન વખતે પણ આપણે એને સમજાવીએ છીએ, બરાબર. તો સંસ્કૃતની અંદર સ્વાધ્યાય આપણે સાથે જ સમજાવી દઈશું. હવે જોઈએ ટિપ્પણી. અહમ એટલે હું, ગચ્છામી એટલે જાઉં છું, કરોમી એટલે કરું છું, પઠામી એટલે વાંચું છું, ક્રીડામી એટલે રમું છું, ક્રીડાંગણમ એટલે રમતનું મેદાન, નમામી એટલે નમું છું, અને ગાયામી એટલે ગાઉં છું, તરામી એટલે તરું છું, ખાડામી એટલે ખાઉં છું, લિખામી એટલે લખું છું, સ્મરામી એટલે યાદ કરું છું, પશ્યામી એટલે જોઉં છું, અને માતુલ ગૃહ એટલે મામાનું ઘર, અને માતા મહ એટલે માતાના પિતા એટલે નાના, બરાબર. વિદ્યાર્થી મિત્રો, શબ્દાર્થની અંદર પણ તમને ખ્યાલ આવી જ ગયો હશે. હવે આપણે જોઈએ સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે, નીચે કૌંસમાં આપેલા ક્રિયાપદોના યોગ્ય રૂપો વડે ખાલી જગ્યા પૂરી વાક્ય બનાવો, બરાબર. અહમ પઠામી કૌંસમાં આપેલું છે પઠ, બરાબર. આગળ બધામાં અહમ છે ને કૌંસમાં શબ્દ આપેલો છે, તો અહીં તમારે જે શબ્દ છે એનું તમને પાછળ આમી લગાવવાનું છે. પઠનું પઠામી કર્યું છે તો ગચ્છનું ગચ્છામી લિખામી એ રીતે કરવાનું છે, બરાબર. તો અહમ ગચ્છામી, અહમ લિખામી, અહમ ખાડામી, અહમ નમામી, અહમ ક્રીડામી, અહમ તરામી અને અહમ નૃત્યામી. હવે જ્યારે બે શબ્દ છે તૃ ડેશ તર અને નીચે છે નૃત ડેશ નૃત્ય, હવે તે બે શબ્દ હોય તો બાજુનો જે બીજો શબ્દ છે તેનો તમારે ઉપયોગ કરવાનો છે, પહેલા શબ્દનો ઉપયોગ કરવાનો
નથી, કારણ કે એ જે છે મૂળ ધાતુ છે, બરાબર છે, અને બાજુમાં જે શબ્દ આપેલો છે એ ધાતુનો વિકરણ પ્રત્યય લગાડીને તમને આપવામાં આવેલો છે. હવે ધાતુનો વિકરણ પ્રત્યય શું છે એ આપણે 8મા ધોરણની અંદર શીખીશું વિદ્યાર્થી મિત્રો, 6ઠા ધોરણની અંદર એ શીખવાની કોઈ જરૂરિયાત નથી, બરાબર છે. એટલે અત્યાર પૂરતું તમારે ફક્ત બીજા શબ્દનો ઉપયોગ કરવાનો છે, તો કે અહમ તરામી અને અહમ નૃત્યામી, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે બીજો પ્રશ્ન જોઈશું, વિચારીને લખો વિદ્યાર્થી મિત્રો. બીજા પ્રશ્નનું ટાઇટલ વિચારીને લખો, એટલે ફક્ત તમારે ફક્ત આ વિચારીને લખવાનું એવું નથી, આગળના બધા જ પ્રશ્નો તમારે વિચારીને જ લખવાના છે. વિચાર્યા વગર તમારે કંઈ લખવાનું નથી, પણ બીજા પ્રશ્નમાં થોડો વધારે વિચાર કરવાનો છે. તો ઉદાહરણ આપણે જોઈએ, સુરેશ પઠતી અહમ પઠામી. આ શું કર્યું, ત્રીજા પુરુષમાંથી પ્રથમ પુરુષમાં પરિવર્તન થયેલું છે. સુરેશ પઠતી એટલે કે સુરેશ વાંચે છે, ને અહમ પઠામી એટલે હું વાંચું છું, બરાબર છે. તો અહીંયા સુરેશની જગ્યાએ આપણે અહમ કર્યું, તો એ જ રીતે બધામાં નામ આપેલા છે તેની જગ્યાએ આપણે અહમ જ કરવાના છે. તે અહમ પણ તમને આપી દીધેલા છે, ફક્ત તમારે શું કરવાનું છે, ક્રિયાપદમાં પરિવર્તન કરવાનું છે. પઠટી છે તો એનું પઠામી કર્યું, બરાબર. નમતી છે તો નમામી, બરાબર છે. બધામાં ક્રિયાપદમાં પરિવર્તન કરવાનું છે. તો ચેતના નમતી અહમ નમામી, મોહન અહ ક્રીડતી અહમ ક્રીડામી, આયુષી ગાયતી અહમ ગાયામી, ગૌતમ અહ તરતી અહમ તરામી, રૂપલ અહ ખાદતી અહમ ખાડામી, ધ્રુમિતા પશ્યતી અહમ પશ્યામી, અને ઉષા લિખતી તો કે અહમ લિખામી. તો વિદ્યાર્થી મિત્રો એમાં પણ તમને ખ્યાલ આવી ગયો, એકદમ સહેલું છે, કંઈ જ અઘરું નથી. હવે પ્રશ્ન 3 જોઈએ, નીચેના વાક્યને રેખાંકિત શબ્દોના સ્થાને કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરીને બે બે વાક્ય લખો. જે લીટી દોરે રેખાંકિત એટલે કે જે લીટી દોરેલા વાક્યો શબ્દો છે વાક્યની અંદર, એ શબ્દ કાઢીને કૌંસમાંનો શબ્દ મૂકવાનો છે, અને આજુબાજુનું આખું વાક્ય બેઠું ઉતારવાનું છે, બરાબર છે. અહમ જ ઉદાહરણ જોઈએ, અહમ જલમ પીબામી, તો કૌંસમાં દુગ્ધમ છે તો અહમ દુગ્ધમ પીબામી, બરાબર છે. તો આમાં કૌંસમાં બબ્બે શબ્દ છે, તે એના બે શબ્દનો ઉપયોગ કરીને બે વખત આપણે વાક્ય બનાવવાના, એટલે એક વાક્ય જે આપેલું છે તે અને બીજા બે કૌંસમાંના શબ્દથી બનશે, એટલે ટોટલ એક નંબરની અંદર 3 વાક્ય બનશે, બરાબર. પહેલું જોઈએ, અહમ પુસ્તકમ પઠામી, અહમ પત્રમ પઠામી, અહમ વર્તમાન પત્રમ પઠામી, બરાબર છે. 3 વાક્ય બન્યા. બીજું જોઈએ, અહમ ચિત્રમ પશ્યામી, અહમ વિમાનમ પશ્યામી, અહમ દૂરદર્શન પશ્યામી, આના 3 વાક્ય થયા. હવે ત્રીજું, અહમ અભ્યાસમ કરોમી, અહમ સેવામ કરોમી, અહમ સ્નાનમ કરોમી. ચોથું, અહમ ભોજનમ ખાડામી, અહમ રોટિકામ ખાડામી, અહમ મોદકમ ખાડામી. પાંચમું, અહમ દેવમ નમામી, અહમ માતરમ નમામી, અહમ પિતરમ નમામી. છઠ્ઠું, અહમ મંદિરમ ગચ્છામી, અહમ નગરમ ગચ્છામી, અહમ ગ્રામમ ગચ્છામી. સાતમું, અહમ મિત્રમ સ્મરામી, અહમ ઈશ્વરમ સ્મરામી, અહમ ગુરુમ સ્મરામી. અને આઠમું, અહમ પત્રમ લિખામી, અહમ કથામ લિખામી, અહમ ગીતમ લિખામી. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે. હવે જોઈએ પ્રશ્ન 4, નીચે આપેલા પ્રશ્નો વાંચી તેની સામેના ખાનામાં તમારે જવાબ લખવાનો છે, બરાબર છે. તો હવે અહીં તમને જે પ્રશ્નોનો ઉત્તર છે એમાં તમને તમારા પોતાના મંતવ્યો માંગેલા છે. ભવાન એટલે તમે, બરાબર છે. ભવાન કુત્ર ગચ્છતિ, તમે ક્યાં જાઓ છો, તો એનું ઉદાહરણ તમને આપ્યું છે, અહમ મંદિરે ગચ્છામી, હું મંદિરે જાઉં છું, બરાબર છે. તમે મંદિરે નહીં જતા હોય, તમે શાળાએ જતા હોય, તો તમારે એવું લખવાનું કે અહમ પાઠશાલામ ગચ્છામી, તમે જ્યાં જતા હોય ત્યાં લખવાનું, બરાબર છે. તમને કોઈ એવું નહીં પૂછવામાં કે તમે કેમ આ લખ્યું, કે તમારો જવાબ ખોટો નહીં આવે, મતલબમાં વ્યાકરણની દ્રષ્ટિએ તમારો જવાબ સાચો હોવો જોઈએ, કોઈક સંસ્કૃતમાં ખોટું લખેલું ન હોવું જોઈએ. ભવાનનું તમારે શું કરવાનું છે, અહમ કરવાનું છે. કૂતરાની જગ્યાએ તમારે તમારો કૂતર કીમ એવું લખેલું છે ને, એની જગ્યાએ તમારે તમારો જવાબ લખવાનો છે. અને ગચ્છતી લિખતી ખાડતી જે શબ્દ છે તેની જગ્યાએ તમારે ગચ્છામી લિખામી ખાડામી એમ પરિવર્તન કરવાનું છે, બરાબર. જોઈએ, ભવાન કિમ પશ્યતી, કે અહમ ચિત્રમ પશ્યામી, બરાબર. ભવાન કિમ પશ્યતી, તમે શું જુઓ છો, તો કે હું ચિત્ર જોઉં છું. તો ગુજરાતીની અંદર આપણે જે પરિવર્તન કર્યું ને, કે તમેનું હું કર્યું, બરાબર, શુંનું ચિત્ર કર્યું અને જુઓ છોનું જોઉં છું કર્યું, તો એ જ પરિવર્તન આપણે સંસ્કૃતમાં કરવાનું છે વિદ્યાર્થી મિત્ર. ભવાન કિમ લિખતી,
તમે શું લખો છો? તો કે અહમ પત્રમ લિખામી, હું પત્ર લખું છું. ભવાન કિમ ખાદતી, તમે શું ખાઓ છો? અહમ રોટિકામ ખાદામી, હું રોટલી ખાઉં છું. ભવાન કિમ ગાયતી, તમે શું ગાઓ છો? અહમ ગીતમ ગાયામી, હું ગીત ગાઉં છું. ભવાન કિમ કરોતી, તમે શું કરો છો? અહમ ખેલામી, હું રમું છું. બરાબર છે, આ મેં મારા મંતવ્યો લખ્યા, આમાં તમે તમારા મંતવ્યો લખી શકો છો. જરૂરી નથી કે ભવાન કિમ કરોતી છે તો રમું છું, એની જગ્યાએ તમે એવું પણ લખી શકો કે અહમ અભ્યાસમ કરોમી, હું અભ્યાસ કરું છું, એવું પણ લખી શકો. તમે શું ખાઓ છો એમ પૂછેલું છે, ભવાન કિમ ખાડા રે, તો તમે એમ પણ લખી શકો અહમ મોડકમ ખાડામી, હું લાડુ ખાઉં છું. બરાબર છે, તમારે જે લખવું હોય તે. ભવાન કિમ ગાયતી, તમે શું ગાઓ છો? તો ગીતમ ગાયતીની જગ્યાએ તમે પ્રાર્થના ગીતમ ગાયતી પણ લખી શકો છો. તો ટૂંકમાં તમે જે તમારો જે જવાબ છે તે તમારે લખવાનો છે, અને ક્રિયાપદમાં પરિવર્તન કરવાનું છે, અને ભવાનની જગ્યાએ અહમ કરવાનું છે. તો તમે જે જવાબ લખો છો તેનું સંસ્કૃત સાચું હોવું જોઈએ, પછી તમે જાતે સંસ્કૃત બનાવીને લખો તે નહીં ચાલશે. બરાબર છે, એટલે એનો જે શબ્દ સંસ્કૃતમાં વપરાય છે તે જ તમારે લખવાનો છે. બરાબર વિદ્યાર્થી મિત્ર, તમારે જાતે કોઈ નવું સંસ્કૃત બનાવવાનું નથી. કે ઘણા વિદ્યાર્થીઓ પાસે બહુ મોટા કલાકારો હોય છે, એ લોકો શું કરે, પોતાની જાતે નવો શબ્દ બનાવે સંસ્કૃતનો, એ માન્ય ગણવામાં આવતો નથી. બરાબર છે, ભવાન કિમ ગાયતી, તો ઘણા એમ લખે અહમ સોંગ ગાયતી, એમ કે સોંગ ગાયતી, સોંગ ઇંગ્લિશ શબ્દ છે. બરાબર છે, પછી કે ભવાન કિમ ગચ્છતી, તમે ક્યાં જાઓ છો? તો એમ કે અહમ ગરમ ગચ્છતી, એટલે ગરમ ગચ્છતી ના લખાય, ગૃહમ ગચ્છતી લખાય, તો ગરમ ગચ્છતી બનાવી દે છે. તો આવી રીતે તમારે નવા શબ્દો સંસ્કૃતમાં બનાવવાના નથી, સંસ્કૃતના જે શબ્દો છે ને તેનો જ તમારે ઉપયોગ કરવાનો છે. અને ઘણા વિદ્યાર્થીઓ તો હિન્દી અને સંસ્કૃત વચ્ચેનો ભેદ પણ નથી સમજતા, એ લોકો શું કરે છે, પાછળ હે લખે છે સંસ્કૃતની અંદર. ભવાન કિમ પશ્યતી, અહમ ચિત્રમ પશ્યતી હે, આવું લખે છે. હવે હે લખવાની શું જરૂર છે મને એ નથી સમજાતું, સંસ્કૃતમાં ક્યાંય હે આવતું જ નથી, આટલા વર્ષોથી હું ભણાવું છું. તો વિદ્યાર્થી મિત્રો, આવી ભૂલ ના કરશો, પેપરની અંદર પણ તમે આવી ભૂલો કરો છો ને, એના લીધે તમારા માર્ક્સ કપાઈ જાય છે. તો આજે આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો, તમને જે સમજાયું એમાં પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે. તો વધુ સમય ન બગાડતા હવે તમે આ પાઠનું જે સ્વાધ્યાયને અભ્યાસને તમને જે અનુવાદ જે મેં કરાવ્યો તેના આધારે ખૂબ જ સરળ છે, તમે લખી શકો એમ છો. જો તમને ફાવતું હોય તો તમે લખી નાખો તો વેલ એન્ડ ગુડ છે, જો નથી લખી શકાતું તો ચિંતા કરવાની જરૂર નથી, આવતા પીરિયડમાં પીડીએફ ફાઇલ આપી દઈશ અને તો એના આધારે પણ તમે તે લખી શકો છો. પરંતુ નોટ દરેકે કમ્પલસરી બનાવવાની છે, કારણ કે વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે કે આપણે ત્યાં નોટના માર્ક્સ મુકાય છે, માટે આ ભૂલ્યા વગર લખી નાખજો ને, અગાઉનું પણ બાકી હોય તો પૂર્ણ કરી નાખજો. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આજના માટે આટલું જ, આવજો.